नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल एजुकेशन विथ राहुल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण आठ ना विज्ञान विषय छठा प्रकरण अपने अभ्यास करता था। विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर की अंदर आप बात करी थी कि ज्वलनशील पदार्थों विषय, कि ज्वलनशील पदार्थों को नहीं कहवाय तो कि जे पदार्थों ज्वलन बिंदु से नीचू होय अने ज्वत वड़े सळगतु होय तो एने से आपणे ज्वलनशील पदार्थों से कहेवामां आवे छे। जे पदार्थनुं ज्वलन बिंदु केवुं होय, नीचू होय अने ज्वत वड़े सळगे तो ए पदार्थने छे एनो आपणे ज्वलनशील पदार्थों से आपणे कहीए छीए। तेवा ज्वलनशील पदार्थों से कया कया था विद्यार्थी मित्रों? तो के पेट्रोल से, आल्कोहोल से, डीजल से, केरोसिन से, आ बधानु ज्वलन बिंदु केवुं होय छे? नीचू होय छे, जेना लीधे पदार्थ छे ए ज्वत साथे छे ए सळगतुं होय छे। अने तापमान जे ज्वलन बिंदु छे ए ज्वलन बिंदु केवुं होय छे? एनुं नीचू छे तमने जोवा मळतुं होय छे। पछी वात करी छे विद्यार्थी मित्रों के आपणे आग छे, आग लागे छे तो आगने से कई रीते आपणे नियंत्रणमां लावी शकीए? तो आगने नियंत्रणमां लावा माटे छे जो पाणीनी आग जो कोई पण पदार्थ छे, लाकडू होय के एवा कोई अन्य पदार्थोने जो आग लागी होय तो ए आगने ओलववा माटे छे आपणे पाणीनो उपयोग छे करीए छीए। परंतु धातुना कोई विद्युतना साधनोनी अंदर जो आग लागी होय त्यारे आपणे पाणी छे, विद्युत छे के पेट्रोल छे एनी अंदर जो आग लागी होय तो आपणे पाणीनो उपयोग छे करता नथी। तो एवा जे पदार्थोनी अंदर ज्यारे आग लागे छे, विद्युतना साधनोनी अंदर अथवा तो पेट्रोलनी अंदर ज्यारे आग लागे छे तो ए આગને ઓલવવા માટે છે આપણે કયા વાયુનો ઉપયોગ કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ છે એ કરીએ છીએ। જે બાટલાની અંદર છે પ્રવાહ દબાણ રૂપે છે ભરવાની અંદર ભરવામાં આવે છે અને એ કાર્બન ડાયોક્સાઇડ છે એ જ્યારે આગ ફરતે છે ચાટવામાં આવે છે ત્યારે એ આગ ફરતે છે એક ધાબળા રૂપે આવરણ બનાવે છે જેના લીધે છે આપણે આગને છે કાબૂમાં લાવી શકીએ છીએ। અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ અથવા તો પોટેશિયમ બાયકાર્બોનેટ એવા રસાયણોનો છે એ સૂકો પાવડર છે પુષ્કળ પ્રમાણમાં તમે છોડો તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેવું જ કાર્ય છે એ કરે છે જેના લીધે આગને છે કાબૂમાં લાવી શકીએ છીએ। તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરવાની છે કે દહનના પ્રકારો। કોઈ પણ પદાર્થ હોય તો એનું દહન થાય છે તો એ દહન થવા માટે ત્રણ વસ્તુઓ મહત્વની છે। તો એની અંદર આપણે વાત કરી હતી કે કોઈ પણ બાબત હોય તો એની અંદર બળતણ જરૂરી છે, હવાનો પુરવઠો જરૂરી છે અને જ્વલન બિંદુ એનું મહત્વનું છે। તો આ ત્રણ બાબતો છે મહત્વની બનતી હોય છે। તો હવે આપણે જોવાના છે કે દહનના પ્રકારો। તો આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સળગતી દીવાસળે હોય અને તમે એને ગેસની પાસે લઈ જાઓ છો તો એની જ્વત છે એ કેવી થાય છે? એ ગેસ ઓલા આપણે જે લાઇટર આવે છે, ગેસ લાઇટર અથવા તો સળગતી દીવાસળે તમે કોઈ પણ ગેસની નજીક લઈ જાઓ છો, ગેસ સ્ટોવની નજીક લાવો છો તો શું થાય છે? બટન શરૂ કરો તો તરત છે એ ભડકો છે એની અંદર છે એ થતો હોય છે અને એ પ્રકાશ છે અને એ ઉષ્મા છે એ આપણને છે એ આપતું હોય છે। તો એવું જે દહન છે તો એને દહન છે અને આપણે ઝડપી દહન તરીકે છે ઓળખીએ તો દહનના મુખ્ય ત્રણ પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો। દહનના મુખ્ય ત્રણ પ્રકારો, દહનના મુખ્ય કેટલા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ પ્રકારો છે। તો એની અંદર કયા કયા છે? તો એક છે ઝડપી દહન, કેવું છે? ઝડપી દહન। બીજું છે સ્વયંસ્ફુરિત દહન, ઝડપી દહન। બીજું છે સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો કે વિસ્ફોટ, ત્રીજું કયું છે? વિસ્ફોટ દહન, કયું છે? વિસ્ફોટ દહન। તો દહનના મુખ્ય કેટલા પ્રકારો છે? ત્રણ પ્રકારો છે, જેમાં એક છે ઝડપી દહન, બીજું સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું છે વિસ્ફોટ દહન। તો પહેલું જોઈએ કે ઝડપી દહન છે એ શું છે, કોને કહેવાય છે?
સરળતી નિવાસ હોય છે, તમે ગેસ સ્ટવ પાસે લઈ જાશો તો તમને ખ્યાલ છે કે એની અંદર છે એ પ્રકાશ અને ઉષ્મા છે આપણને આપે છે. ગેસ સ્ટવ પાસે તમે નિવાસ લઈ જાશો તો ગેસ લાઇટર લઈ જાઓ તો એ આપણને શું આપે છે, ઝડપી સળગે છે, અને પ્રકાશ અને શું આપે છે આપણને, ઉષ્મા છે એ આપે છે. એટલે ઉષ્મા છે અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો આવું જે દહન છે એ દહનને આપણે શું કહીએ છીએ, ઝડપી દહન તરીકે છે ઓળખવામાં આવે છે. તો જે પદાર્થ છે કે કોઈ પણ પદાર્થ સળગે તો એ સળગે એટલે કે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે, તો એવું જે દહન છે એને આપણે છે શું કહીએ છીએ, ઝડપી દહન છે કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા છે આપણે લખશું વિદ્યાર્થી મિત્રો કે ઝડપી દહન એટલે શું, ઝડપી દહન. તો ઝડપી દહનની વ્યાખ્યા છે એવું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પદાર્થ છે જે દહનમાં પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થાય તેવા દહનને ઝડપી દહન કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જે દહનમાં પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થાય તેવા દહનને ઝડપી દહન છે કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કે જે દહનમાં શું ઉત્પન્ન થતું હોય, પ્રકાશ અને ઉષ્મા, તો એવા દહનને છે આપણે શું કહીએ છીએ, ઝડપી દહન છે કહીએ છીએ. તમને ખ્યાલ હશે કે ફોસ્ફરસ જે છે એ ઓરડાના તાપમાને એટલે કે તમે એને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો હવામાં ખુલ્લો રાખવાથી છે ઝડપથી છે એ સળગી જાય છે, ધડાકા સાથે છે એ સળગી જાય છે. એટલા માટે છે એ ફોસ્ફરસ છે એ ઓરડાના તાપમાને પણ છે એ સળગી ઉઠે છે. તો આવા જે દહન છે તેને આપણે શું કહીએ છીએ, ઝડપી દહન છે ઓળખવામાં આવે છે. ગેસ સ્ટવ છે એની પાસે તમે દિવાસળી લઈ જાશો તો દિવાસળી લઈ જતા છે સ્ટવ છે તરત છે એ પ્રકાશ અને ઉષ્મા છે ઉત્પન્ન કરે છે. તો એવા દહનને છે આપણે ઝડપી દહન છે એ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો બીજું છે સ્વયંસ્ફુરિત દહન. સ્વયંસ્ફુરિત દહન, તો સ્વયંસ્ફુરિત દહન છે કોને કહેવામાં આવે છે, તો કે સ્વયંસ્ફુરિત દહન એટલે એવું દહન વિદ્યાર્થી મિત્રો કે જે દહનની અંદર કોઈ પણ પદાર્થને તમે સળગાવો તો એ અચાનક જ કોઈ ભડકા સાથે છે એ સળગી જતું હોય, અચાનક ભડકો થઈ સળગી જતું હોય, તો એવું જે કોઈ કારણ વગર કોઈ કારણથી તમને એની અંદર જોવા મળતું નથી, કોઈ દેખીતા કારણ વગર છે એ અચાનક જ ભડકો થઈને સળગી જાય, તો એવું જે દહન છે એ દહનને છે આપણે સ્વયંસ્ફુરિત દહન છે કહીએ છીએ. ખાસ યાદ રાખશું કે સ્વયંસ્ફુરિત દહન એટલે કોઈ કારણ વગર અચાનક ભડકો થઈને સળગી જતું હોય તો એને આપણે સ્વયં, તમે ઘણી વખત નામ જાણો આપણે આગળ વાત કરી હતી કે દાવાનળ જે છે, દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ છે, તો એ જે દાવાનળ છે એમાં કોઈ કારણ છે આપણે જાણવા મળતું નથી કે કોના કારણે કયા કારણથી છે આગ લાગી હોય છે, તો એ પ્રકાશની સૂર્યની ગરમી છે એના લીધે છે આગ લાગી હોય છે અથવા તો કોઈ અન્ય રીતે આગ લાગી શક્યું હોય છે, પણ આપણે કારણ છે એમાં ખબર હોતી નથી. તો એવું જે છે આગ લાગતી હોય સળગતો હોય પદાર્થ તો એને આપણે છે સ્વયંસ્ફુરિત દહન તરીકે છે ઓળખવામાં આવે છે. ઘણી વખત કોલસો હોય, કોલસાની જે ખાણ હોય તો એ ખાણની અંદર પણ ઘણી વખત છે કોઈ દેખીતા કારણ વગર જ છે એની અંદર આગ છે એ લાગી જતી હોય છે. તો એવું જે દહન છે એને આપણે છે શું કહીએ છીએ, સ્વયંસ્ફુરિત દહન છે કહેવામાં આવે છે. કોઈ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈ સળગવા લાગે સળગી જાય તો એવા પદાર્થ એવા જે દહન છે તેને આપણે તો વ્યાખ્યા લખશું વિદ્યાર્થી મિત્રો કે જે દહનમાં કોઈ દેખીતા કારણ વગર અચાનક ભડકો થઈ સળગી જાય તેવા દહનને સ્વયંસ્ફુરિત દહન છે, સ્વયંસ્ફુરિત દહન
શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કે જે દહનમાં કોઈ દેખીતા કારણ વગર કોઈ કારણ છે એમાં જાણવા મળતું નથી. ચોક્કસ રીતે આપણે એવું ન કહી શકીએ આ કારણથી છે એની અંદર આગ છે એ લાગે છે, એટલે કે કોઈ દેખીતા કારણ વગર અચાનક ભડકો થઈ સળગી જાય તો એવા દહન છે એને આપણે છે સ્વયંસ્ફુરિત દહન છે કહેવામાં આવે છે. તો કોલસાની ખાણની અંદર લાગતી જે આગ છે, દાવાનળ છે, એ બધા છે કેવી કેવું દહન છે, સ્વયંસ્ફુરિત દહન છે. કેવું દહન છે? સ્વયંસ્ફુરિત, જેની અંદર છે કોઈ કારણ વગર. મોટાભાગે તો એવું બનતું હોય છે કે માણસની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને કારણે છે દાવાનળની અંદર, એટલે કે જંગલની અંદર આગ છે એ લાગતી હોય છે, આપણને ખ્યાલ છે. એટલા માટે છે આપણે કોઈ પણ રીતે છે જંગલની અંદર ગયા હોઈએ છીએ, કોઈ પણ રીતે દહન છે ત્યાં કર્યું હોય છે, એટલે કે કોઈ પણ આપણે લાકડું કેવું સળગાવ્યું હોય તો એને છે આપણે ઓલવી અને પછી છે આપણે નીકળવું જોઈએ, તો એના લીધે છે આગ છે જંગલની અંદર ન લાગી શકે. તો ખાસ છે ધ્યાન રાખશું આપણે કે સ્વયંસ્ફુરિત દહન એટલે કે કોલસાની ખાણની અંદર લાગતી આગ અને દાવાનળ એ બંને છે કોના ઉદાહરણો છે? સ્વયંસ્ફુરિત દહનના ઉદાહરણો ગણવામાં આવે છે. આગળનું ત્રીજું છે વિસ્ફોટ. કેવું દહન છે? વિસ્ફોટ દહન. વિસ્ફોટ દહન, તો વિસ્ફોટ દહન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો આપણે બધાને ખબર છે કે આપણે દિવાળી દરમિયાન છે એ આપણે ફટાકડાઓ છે એ ફોડતા હોઈએ છીએ, તો એ ફટાકડા ફોડીએ છીએ તો એની અંદર તમે જુઓ કે એ ફટાકડો તમે જ્યારે સળગાવો છો તો એની અંદર તરત ઝડપથી છે એ પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે અને અવાજ છે એ ઉત્પન્ન થાય છે. પ્રકાશ, ઉષ્મા અને શું ઉત્પન્ન થાય છે? અવાજ છે ઉત્પન્ન થાય છે. તો એવું જે દહન છે એ દહનને આપણે છે શું કહીએ છીએ? વિસ્ફોટ દહન છે એ કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વિસ્ફોટ દહન છે કહેવામાં આવે છે. તો વિસ્ફોટ દહન એટલે શું? કે જે દહનમાં પ્રકાશ, ઉષ્મા અને અવાજ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય છે? અવાજ ઉત્પન્ન થાય તેવા દહનને વિસ્ફોટ દહન કહે છે. શું કહે છે? વિસ્ફોટ દહન છે એ કહેવાય છે. કે જે દહનમાં છે તમે ફટાકડો ફોડો છો તો ફટાકડો જ્યારે ફોડો છો એ દરમિયાન છે પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉષ્મા અને મોટા અવાજ સાથે છે ફટાકડો છે એ ફૂટે છે. તો એટલા માટે છે એવા દહન છે એને આપણે શું કહીએ છીએ? વિસ્ફોટ દહન છે કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દહન છે એના મુખ્ય કેટલા પ્રકારો છે? ત્રણ પ્રકારો છે, જેને ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું છે વિસ્ફોટ દહન. સ્વયં ઝડપી દહન કોને કહેવાય? જે દહનમાં પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઝડપી દહન કહેવામાં આવે છે. સ્વયંસ્ફુરિત દહન, જે દહનમાં કોઈ દેખીતા કારણ વગર અચાનક ભડકો થઈ સળગી જાય તો એવા દહનને છે સ્વયંસ્ફુરિત દહન કહીએ છીએ. અને વિસ્ફોટ દહન એટલે કે જે દહનમાં પ્રકાશ ઉત્પન્ન થતો હોય, ઉષ્મા પણ અને અવાજ પણ ઉત્પન્ન થતો હોય તો એવા દહનને છે એ વિસ્ફોટ દહન તરીકે છે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે દહન વિશે વાત છે એ પૂરી કરીએ છીએ. હવે આગળ છે એ આપણે જ્યોત વિશે છે એ અભ્યાસ એ કરવાનો છે. તો દહન વિશે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલેથી જોયું છે કે જે પદાર્થો છે વર્તન છે એ કોને કહેવાય છે? જ્વલનશીલ પદાર્થો છે, દહનશીલ પદાર્થો છે. કોઈ પણ આગ લાગી હોય તો આગને છે નિયંત્રણમાં લાવવા માટે શું કરવું જોઈએ એના વિશે વાત છે એ કરી છે. હવે જ્યોત વિશે વાત છે એ કરવાની છે. આગળનો એક મુદ્દો છે જ્યોત. જ્યોત તમે બધા વિદ્યાર્થી મિત્રો જોઈએ છે, તમે દિવાસળી સળગાવો છો, મીણબત્તી સળગાવો છો, ગેસ છે, ગેસ સ્ટોવ જે સળગતો હોય તો એની જ્યોત તમે જોઈએ છે. આગળ આપણે વાત કરી મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગાવો છો તો મેગ્નેશિયમની પટ્ટી છે એ પણ સળગે છે, એ જ્યોત સાથે સળગે છે. તો જ્યોત છે એ કેવા રંગની હોય છે પહેલાં તો જોઈએ આપણે.
तो विद्यार्थी मित्रों ज्योत से एलपीजी ने आपने ज्योत ने बात करी विद्यार्थी मित्रों के एलपी ने ज्योत ने तुम ध्यान थी नहीं हाओ जुओ तुम एलपीजी એટલે કે ગેસ સ્ટોવ આપણો ગેસ છે ચૂલો છે ગેસ ચૂલો તો એમાંથી નીકળતી જ્યોત છે કેવા રંગની હોય છે મીણબત્તીની જ્યોત છે કેવા રંગની હોય છે આગળ આપણે એક અનુભવ યાદ કરો તમે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ છે યાદ કરો તો એની પટ્ટીનો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે તો એ કેવા રંગની જ્યોતથી છે એ સળગે છે તો આપણે બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગાવવામાં આવે છે मैग्नीशियम ની પટ્ટી જ્યારે સળગાવવામાં આવે છે તો એ કેવા જ્યોતથી સળગે છે સફેદ જ્યોતથી એની જ્યોત છે એ કેવી હોય છે સફેદ જ્યોત છે એ હોય છે એની જ્યોત કેવા રંગની થાય છે સફેદ જ્યોતથી છે એ સળગે છે મીણબત્તી હોય તો મીણબત્તી કેવી જ્યોતથી સળગે છે પીળા રંગની જ્યોત કેવી જ્યોત હોય છે પીળી જ્યોત છે તમને જોવા મળે છે એલપીજી છે एलपीजी જે આપણે સ્ટોવનો ઉપયોગ કરીએ છીએ ગેસનો ઉપયોગ કરીએ છીએ એની જ્યોત છે કેવા રંગની હોય છે ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો વાદળી જ્યોત છે એ જ્યોતથી છે એ સળગે છે કેવી જ્યોતથી સળગે છે વાદળી જ્યોતથી છે એ સળગે છે તો આ રીતે મેગ્નેશિયમ છે એ સફેદ જ્યોતથી સળગે છે મીણબત્તી પીળી જ્યોતથી સળગે છે એલપીજી છે ગેસ ચૂલો જે છે એની જ્યોત જોઈ હોય તો કેવી જ્યોતથી સળગે છે વાદળી જ્યોતથી છે એ સળગે છે तो विद्यार्थी मित्रों आज ज्योत से ये अलग अलग प्रकार से अंदर उष्मा से ये रहेली हो तो एनु बंधारण कई रीतना से ज्योत से तो एनु बंधारण कई रीतना होना विषय से आग आप बात करवानी है तो ये पहला के दहन थाय से तो दहन थता कयो पदार्थ से ज्योत उत्पन्न करे से कयो पदार्थ ज्योत उत्पन्न करतो नथी तो एक कोष्टक तमने विद्यार्थी मित्रों आपूछू के दहन थाय से कोई पण पदार्थनो तो दहन थाय से त्यारे पदार्थ ज्योत उत्पन्न करे छे के नहीं तेना विषय से पहला आपणे जोईए विद्यार्थी मित्रों के जुदा जुदा जे पदार्थो आपेला छे तो ए पदार्थो छे ए ज्योत उत्पन्न करे छे के नहीं तेना विषय से तो अहींया तमने एक वस्तुओ ए वस्तुओ छे ज्योत थाय छे ज्योत થાય છે જ્યોત થતી નથી જ્યોત થતી નથી જ્યોત થાય છે જ્યોત થતી નથી તો એની અંદર આ વસ્તુઓ લઈએ આપણે તો કે મીણબત્તી ચાલો તો મીણબત્તીનો અનુભવ યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે મીણબત્તીને જ્યારે તમે સળગાવો છો તો એ જ્યોત સાથે સળગે છે કે જ્યોત એની થતી નથી તો આપણે ખ્યાલ આવશે કે મીણબત્તી જ્યારે સળગે છે તો એની જ્યોત છે એ मैग्नीशियम तो मैग्नीशियम मैग्नेशियम नो ज्योत थाय छे अगर आपणे वात करी विद्यार्थी मित्रों के मैग्नेशियम छे जो सफेद ज्योत थी छे सळगे छे अने मैग्नेशियम ऑक्साइड नामनो छे पदार्थ छे बनावे छे तो मैग्नेशियम छे एनी पण ज्योत छे थाय छे ज्योत थती नथी एमां चोपड़े मारशुं आपणे बीजुं छे पदार्थ लईए आपणे कपूर कपूरनी नानी गोळीओ होय छे तो ए तमे घणी वखत सळगावीए छीए तो कपूर की गोली से ज्योत थाय से विद्यार्थी मित्रों तो के हाँ तो एनी ज्योत थती नथी एमां शुं आवशे सोपड़ी जशे केरोसिन स्टव लो केरोसिन स्टव एटले केरोसिन नो जे स्टव छे तो ए स्टव छे ए ज्योत उत्पन्न करे छे तो के हाँ ज्योत थती नथी एनी अंदर सोपड़ी मारशुं विद्यार्थी मित्रों बीजो एक पदार्थ लईए आपणे बोलशो तो कोळसानी ज्योत छे विद्यार्थी मित्रों तो आपणे कहीशुं नहीं कोळसाने ज्यारे सळगावशो तो ज्योत उत्पन्न करतो नथी तो एनी अंदर ज्योत थती नथी ज्योत थाय छे एमां शुं आवशे चोपड़ी छे ई आवशे तो आ रीते घणा पदार्थो छे ज्योत साथे सळगे छे ज्यारे घणा बधा एवा पदार्थो छे ज्योत साथे सळगता नथी तो एनी अंदर मीणबत्ती ज्योत थाय छे मेग्नेशियम कपूर केरोसिन स्टव कोळसो आ बधा छे कोळसो छे एनी ज्योत थती नथी तो खास विद्यार्थी मित्रों के आवा जे वस्तुओ छे
तो ये ज्योत से बंधारण कई रीतना से हो तो एना विषय आपने एक प्रवृत्ति विद्यार्थी मित्रों आपी से कि ज्योतन बंधारण कई रीतना हो तो जुए आप ज्योतन बंधारण विद्यार्थी मित्रों हवे आपणे मीणबत्तीनी जे ज्योत छे ए ज्योतनी बंधारण कई रीतना होय छे एनो अले ज्योत छे कई रीतना बंधारण होय छे कई रीतना आपणे જોવા મળે છે એનો અભ્યાસ એ કરવાનો છે તો અહીંયા આપણે જુદી જુદી ત્રણ પ્રવૃત્તિ વડે છે એક પ્રવૃત્તિની અંદર અલગ અલગ ત્રણ પ્રક્રિયા છે એ કરવાની છે જેના લીધે શું આપણે અવલોકન કરતા જાણવા મળે છે તેના વિશે છે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે મીણબત્તીની જ્યોતનો બંધારણનો અભ્યાસ કરવો તો એની અંદર સાધન સામગ્રીની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સાધન સામગ્રીની અંદર શું જરૂર પડશે તો કે મીણબત્તીની એની જરૂર પડશે મીણબત્તીની જરૂર પડશે દિવાસળીની જરૂર પડશે કાચની એક સાંકડી નળી કાચની એક સાંકડી નળી છીપીઓ કાચની એક તકતી એ આગળ આપણે જોઈશું તાંબાનો પાત્રો તાર અલગ અલગ ત્રણ પદ્ધતિ વડે છે આપણે અવલોકન છે એ કરવાનું છે અને જુદા જુદા સાધનોનો ઉપયોગ કરી અને ત્રણ પદ્ધતિ છે આપણે અહીંયા જોવાની છે તો પહેલી આપણે જોઈએ પદ્ધતિ કે પહેલી જે આકૃતિ આપી છે આપણને તો એની અંદર કઈ રીતના છે તમારે કરવાનું છે તો કે એક મીણબત્તી સળગાવવાની છે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો મીણબત્તી સળગાવવાની છે હવે મીણબત્તીની એક સાંકડી નળી લેવાની છે શું લેવાની છે સાંકડી નળી હવે છીપિયાની મદદથી છે એ સાંકડી નળીને તમારે પકડી છીપિયાની મદદથી છે એ સાંકડી નળી પકડવાની છે અને એ સાંકડી નળી છે એ કઈ રીતે હોવી જોઈએ કે મીણબત્તીની જે જ્યોત છે એનો જે કાળો ભાગ હોય એ કાળા ભાગની અંદર દાખલ છે એ કરવાની આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે મીણબત્તી સળગતી હોય તો મીણબત્તી સળગતી હોય તો એના જે અંદરનો ભાગ છે થોડો કાળો તમને જોવા મળતો એની જે વ્હાઇટ હોય છે જે વાટની આસપાસ એનો ભાગ કેવો હોય છે કાળો ભાગ તમને છે એ જોવા મળતો હોય છે તો જ્યોતના છે એ તમારે કાળા ભાગમાં છે એ સાંકડી નળી છે એ દાખલ કરવાની છે કાચની જે નળી છે એ નળી મીણબત્તીની જ્યોતના કયા ભાગમાં દાખલ કરવાની છે કાળા ભાગમાં કયા ભાગમાં દાખલ કરવાની છે કાળો ભાગ જે છે એની અંદર થી દાખલ કરવાની છે પણ કાચની નળીને છે તમારે છીપિયા વડે છે વ્યવસ્થિત રીતે છે પકડવાની છે હવે શું કરવાનું છે કે કાચની નળીનો જે બીજો છેડો છે એક નળીનો છેડો છે એ મીણબત્તીની જ્યોતના અંદરના ભાગમાં છે અને બીજો છેડો છે ત્યાં તમારે એક છે એ દિવાસળી લાવવાની છે તમારે એની નજીક છે શું લાવવાની છે દિવાસળી રાખવાની છે તો દિવાસળી રાખો છો તો શું જોવા મળે છે તેનું અવલોકન છે તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે છે એ પદ્ધતિ જોઈ લઈશું કે એક મીણબત્તી સળગાવવાની છે મીણબત્તી સળગાવ્યા બાદ એક કાચની નળી લેવાની છે કાચની નળીને એક છેડો છે મીણબત્તીની જ્યોતના કાળા ભાગમાં દાખલ કરવાનો છે અને બીજો છેડો છે એ ઉપર તરફ એ રીતે આપણે રાખવાનો છે એનો જે બીજો છેડો જે છે ત્યાં આપણે શું લાવવાની છે દિવાસળી લાવવાની છે શું લાવવાની છે દિવાસળી છે શું લાવવાની છે દિવાસળી લાવવાની છે તો દિવાસળી ઉપર શું થાય છે એનું અવલોકન છે તમારે કરવાનું છે તો અવલોકન કરતા છે અવલોકન કરતા આપણને શું જોવા મળે છે તો અવલોકન કરતા એવું જોવા મળશે કે કાચની જે નળી છે એ નળીના છેડે જ્યોત છે એ આપણને દેખાય છે શું દેખાય છે કાચની નળીના છેડે આપણને શું દેખાય છે જ્યોત છે એ દેખાય છે કાચની નળીના છેડે જ્યોત દેખાય છે શું થાય છે જ્યોત દેખાય છે શું દેખાય છે આપણે એટલે કે જ્યોત થયેલી છે એ આપણે અહીંયા દેખાય છે અને મીણબત્તી છે દિવાસળી છે શું થાય છે સળગી ઉઠે છે દિવાસળી શું થાય છે સળગી ઉઠે છે અને જ્યોત સાથે છે મીણબત્તી છે એ સળગતી હોય એવો આપણને અનુભવ છે એ થાય છે તો અવલોકનની અંદર શું થાય છે કે કાચની નળીના છેડે જ્યોત છે આપણને દેખાય છે તો એ જ્યોત દેખાવાનું કારણ શું છે જ્યોત થાય છે એનું કારણ છે શું છે તો નિર્ણયની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે નિર્ણયની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો કે કાચની નળીના છેડે
કાચની નળીના છેડે જ્યોત દેખાય છે, જેમાં મીણબત્તીના કાળા ભાગમાં મીણની બાષ્પ નળીમાં પસાર થઈ સળગે છે. શું થાય છે, કાચની નળીનો જે શેડો છે, એ શેડે આ જે મીણબત્તી છે, એ મીણબત્તીની આસપાસ શું હોય છે બાષ્પ, મીણની શું રહેલી હોય છે, બાષ્પ થતી હોય છે. જ્યારે મીણબત્તી સળગતી હોય ત્યારે એ મીણની જે વ્હાઇટવાળો ભાગ છે, એ વ્હાઇટવાળા ભાગને છે એ ત્યાં બાષ્પ થતી હોય, તો એ બાષ્પ છે એ કાચની નળીમાં પસાર થાય છે અને દિવાસ રહે છે એ શું થાય છે, સળગી ઉઠે છે, એટલે આપણે જ્યોત છે એ દેખાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે જ્યોતની બંધારણ, મીણબત્તીની જ્યોત છે એનો બંધારણનો અભ્યાસ એ કરવાનો છે. તો એની અંદર સાધન સામગ્રી કઈ જરૂર પડશે, આકૃતિ છે, જે આપણે બીજી આના પ્રવૃત્તિ ઉપર છે એ બે પદ્ધતિ પ્રમાણે આપણે છે એ પ્રવૃત્તિ જોવાની છે. તો આ પદ્ધતિ એકની અંદર જોઈશું આપણે, આ પદ્ધતિ કઈ છે, એક પદ્ધતિ એ તો એની અંદર મીણબત્તી સળગાવવાની છે, એક છીપીઓ લેવા, એટલે છીપી આવડે છે એ કાચની નળીને પકડવાની છે, એનો એક છેડો મીણબત્તીની જ્યોતની અંદરના ભાગમાં દાખલ કરવાનો છે અને બીજો છેડો ખુલ્લો રાખવાનો છે. એ છેડા ઉપર છે એક મીણબત્તી દિવાસ લઈ લાવવાની છે. તો શું થાય છે એનું અવલોકન કરવાનું છે. તો અવલોકનની અંદર કાચની નળીના છેડે જ્યોત દેખાય છે. તો એ જ્યોત દેખાવાનું કારણ કે મીણબત્તી જ્યારે સળગતી હોય તો એની વાટની આસપાસ એ શું થાય છે, બાષ્પ હોય છે. તો એ બાષ્પ છે એ નળીની અંદર પસાર થાય છે અને પસાર થાય છે એટલે જ્યોત સાથે છે એ આપણને દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ બી અને પદ્ધતિ સી એ આપણે આગળના લેક્ચરની અંદર છે એ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી કે દહનના જે પ્રકારો છે, ત્રણ પ્રકારો, ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ દહન. તો એ દહન વિશે જોયું છે. આગળ વાત કરી જ્યોત, તો કઈ કઈ રંગની જ્યોત હોય છે, જે પદાર્થ જ્યોત ઉત્પન્ન કરે છે તે કયા પદાર્થો છે એના વિશે વાત કરી અને મીણબત્તીની જ્યોત છે એનો બંધારણનો આપણે અભ્યાસ એ કર્યો. તો એની અંદર પદ્ધતિ એક છે આપણે જોઈ છે, આગળની લેક્ચરની અંદર પદ્ધતિ બી અને પદ્ધતિ સી આપણે જોવાનું છે. તો આજના લેશનની અંદર વિદ્યાર્થી મિત્રો દહનના પ્રકારો સમજાવો. શું છે વિદ્યાર્થી મિત્રો આજના લેશનની અંદર દહનના પ્રકારો, ત્રણેય વિશે તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે. ત્રણ પ્રકારો જે છે, સ્વયંસ્ફુરિત, વિસ્ફોટ અને ઝડપી, ત્રણેય પ્રકારો વિશે તમારે શી માહિતી છે એ લખવાની છે વ્યવસ્થિત રીતે. પાકી નોટની અંદર તમારે વ્યવસ્થિત રીતે છે લેશન કરવાનું છે. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી.